જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. એમબીએમ પર મનોજનું સ્વાગત કરું છું. તો બધા મજામાં છે કે નહીં? તો દિવાસાના દિવસે દશામાનું વ્રત સ્ટાર્ટ થઈ ગયું છે. મતલબ કે આજે દશામાનું વ્રત સ્ટાર્ટ થઈ ગયું છે. તો તમને બધાને તહેવારની શુભેચ્છા, દશામાના વ્રતની શુભેચ્છાઓ. તો મેં પણ દશામાનું વ્રત કર્યું છે, ઉપવાસ કર્યા છે. મને થયું 2-3 દિવસ પહેલાં કે મારે પણ દશામાનું વ્રત કરવું છે, દશામાના ઉપવાસ કરવા છે. એટલે મૂર્તિ ખાલી મૂકી નથી, ખાલી ઉપવાસ 10 દિવસ કરીશ અને મસ્ત રીતે દશામાનું નામ લઈને વાર્તા મસ્ત વાંચી વાંચીને આપણે દશામાનું વ્રત, દશામાના ઉપવાસ કરવાના છે મસ્ત રીતે. તો બધાને તહેવારની શુભેચ્છા, શુભકામના અને દશામાં બધામાં બધાનું સારું કરે ને મારું પણ સારું કરે. તો ચાલો, સવારની શરૂઆત થઈ જાય છે અને હજુ નાસ્તો બનાવવાનો બાકી છે. મિતેશને પૂછે છે એમને જે ખાવું હોય તે નાસ્તો, કારણ કે મારે તો ઉપવાસ છે એટલે આપણે તો ફળ ફ્રૂટ એવું ખાઈશું. તો પૂંજા પોતું જેવું કરવાનું બાકી છે, દીવાબત્તી કરી દીધી છે, ભક્તિને નવડવાની બાકી છે. તો દીવાબત્તી એવું તો કરી દીધું છે, તો આપણે ભક્તિને મસ્ત નવાડી કાઢીએ. ભક્તિ મસ્ત ઉઠી જાય છે તો આપણે ભક્તિને મસ્ત નવાડી કાઢીએ અને પછી બીજું બધું કામ આપણે કરીએ. જો આજે ભક્તિ છે ને, ભક્તિ આજે આપે છે જો ચોક્કસ. પણ આજે મારે ઉપવાસ છે દશામાં, એટલે ના ખાવા. જ્યારે મેં એને કોથરીમથી કાઢી આપતી હતી, નહીં ખાવા તું ખા, હા જ્યારે હું કોથરીમથી એને ડીશમાં, કેમ કે કોથરીમી અહીંયા ખાય ને કોથરીમથી લઈ લે, તો એ 4-5 તો એમ વેરી જ કરે, એમને જ વેરી કરે. તો મેં અમુક વાર ડીશમાં કાઢ્યા, તો ડીશમાં કાઢ્યા ને તેમ મસ્ત વ્હાઈટ ને કથ્થે કલરના મસ્ત. તો એમ ખાવાનું મન થઈ ગયું, પછી યાદ આવ્યું ના મારે ઉપવાસ છે. તો ઘણા લોકો જોડે અમે એવું થતું હોય, જે એમ ભૂલી જતા હોય ને પછી ખાઈ લેતા હોય, પછી યાદ આવે કે ના મારે તો ઉપવાસ હતો. પણ આજે મને કમ્પ્લીટ ટાઈમ પર યાદ આવી ગયું. તો ભક્તિ મારી વેફર કહે અડી બગો, તો જો છે ને આળસું. હું મને એવું લાગ્યું હતું કે હું જ આળસું છું, પણ આ બોનો આળસું છે. લો તો મારો મસ્ત મસ્ત ડ્રેસ આવી ગયો છે, ઓનલાઈન મંગાવ્યો તો ફ્લિપકાર્ટ પરથી. તો ગુલાબી કલરનો કુર્તો છે અને વ્હાઈટ કલરની લેંગી છે અને લેગીસ છે, અને મસ્ત ઓઢણી છે બે મિક્સ કલરની, વ્હાઈટ અને ગુલાબી પિંક કલરની. તો બહુ મસ્ત છે મારો ડ્રેસ. તો આજે દિવાસાના દિવસે દશામાનું વ્રત સ્ટાર્ટ થાય છે. તો બધા ખીરપૂરી તો બનાવશો ને? તો મેં બનાવી છે ખીરપૂરીને દાળ ભાત શાક. તો ચાલો બધા જમવા માટે. ઓકે હલો ગાઈસ, તો બધાને ઘેર અત્યારે જમવાનું તો થઈ જ ગયું હશે, કેમ કે 7:30 જેવું થયું છે ને. મેં તો જમવાનું બનાવી દીધું છે, દરગડ્યું અમારે ઘેર મોડું થાય જમવાનું બનાવવાનું, કારણ કે મેં તે સેકન્ડ શિફ્ટમાં જે હોય તો મોડું જ થાય, કારણ કે અમે પછી મોડા ખાઈએ. અને આજે દશામાનું વ્રત હતું તો આપણે દશામાના બાદ આપણે વહેલા જમાડી દઈશું આપણે દશામાને. તો આજે દિવાસાનો દિવસ છે દશામાનો, તો આપણે બનાવ્યું છે દાળ ભાત શાક ખીર ને પૂરી. તો ચાલો બધા જમતા. તો પહેલાં દશામાને થાળ ધરાવી દઈશ ને, પછી આપણે એ થાળ ધરાયેલું છે જમીશું મસ્ત રીતે, બરાબર ને? એટલે મેં મૂર્તિ વણી નથી, મેં ખાલી ઉપવાસ કરું છું. પણ એ દશામાનું નામ લઈને ધરાવી દેવાનું અને પછી જમી લેવાનું, બરાબર? ચાલો બધા ધરાવી દઈએ ને પછી જમી લઈએ. ઓકે જો ભક્તિ બોન લખ છે, ભક્તિ હું લખ એ બધું ત્યાં લખ્યું. તો મેં તો આજે ખાઈ લીધું છે, મેં તો આજે ખાઈ લીધું છે મસ્ત. અને નીતેશ આવીને ખાધું, કારણ કે એટલે મેં એમની વાતના જઈને ખાઈ લીધું, કારણ કે ઉપવાસ કર્યો તમે એટલા માટે. ઘરે દશામાન થાક ધરાયો ને ત્યાર પછી મૂકો, એટલે મૂકો એ ખાઈ લઉં. નીતેશ આવશે તો નીતેશ એમના ખાઈ લેશે, એટલે ઉપવાસના લખે મેં જમી લીધું જેનું.